તો નમસ્કાર મિત્રો, હું છું કિશન ડિંડોર અને મિત્રો તમે જોયા છો કેડિક કે એડિટિંગ યુટ્યુબ ચેનલ. તો મિત્રો હું તમને આજે શીખવાડવાળો છું કે મિત્રો તમારે પિક્સલેબ એપ્લિકેશનમાં મિત્રો તમારે આ રીતનું ટેટસમાં આગળ મૂકવા માટે લોગો કઈ રીતે બનાવવો. તો મિત્રો હું તમને આજે શીખવાડવાળો છું. તો મિત્રો તમારે એના માટે વિડીયો પૂરેપૂરો જોવા પડશે મિત્રો. તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો ત્યાર પછી તમારે જે પિક્સલેબ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે મિત્રો. તો તમારું જે આ પેજ આવશે તો મિત્રો તમારે જે ત્રણ ટપકા દેખાય છે તો મિત્રો તમારે એની પર ક્લિક કરી યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી લખેલું છે તો મિત્રો તમારે એની પર ક્લિક કરવાનું છે. અને મિત્રો ત્યાર પછી તમારે જે આ રીતનું એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે મિત્રો. તો જો મિત્રો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ આપણે તમારે ખરા નિશાની કરી દેવાની છે. અને ત્યાર પછી તમારે જે ત્રણ ટપકા દેખાય છે તો મિત્રો તમારે પાછું ક્લિક કરી અને ઇમેજ સાઇઝનો ઓપ્શન મળશે તો ઇમેજ સાઇઝમાં જઈ અને પહેલાં આપણે 1080 લખવાનો છે મિત્રો. જો મિત્રો આ રીતના 1080 લખી અહીં તમારે 2340 લખી લેવાનો છે. તો મિત્રો 2340 લખી અને મિત્રો જે ઓકેનું બટન છે મિત્રો તો એની પર આપણે ક્લિક કરશું તો મિત્રો તમારે આ રીતની સાઇઝ થઈ જશે મિત્રો. તો મિત્રો તમારે જે આ ત્રીજા નંબરનો ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે. એમાં ક્લિક કરી ઇનપુટમાં જવાનું છે. ઇનપુટમાં જઈ અને મિત્રો તમારે સૌથી પહેલાં તો આ રીતનો ફોટો લેવાનો રહેશે મિત્રો. તો મિત્રો તમારે આ રીતના ફોટો લઈ ખરા નિશાની કરી દઈ અને તમારે જે અહીંથી મિત્રો ફોટાને નાનો કરવાનો રહેશે. જે આ ત્રિકોણ છે એનાથી તમારે આ રીતના નાનો કરી અને મિત્રો તમારે આ રીતના રોલઆઉટ કરી દેવાનો છે. તો જો મિત્રો આ રીતના તમારે અહીં મૂકી દેવાનો છે. અને મિત્રો ત્યાર પછી તમારે આ રીતના ખેંચવાનું છે. આ રીતના ખેંચશો એટલે મિત્રો તમારે ઇરેજ કલરનું ઓપ્શન મળશે. જોઈ લો મિત્રો, તો મિત્રો તમારે એને ઓન કરી દેવાનું છે. ઓન કરી અને મિત્રો તમારે જે બીજા નંબરનો લીટો છે મિત્રો, જે કે પહેલો નથી આ બીજા નંબરનો, તો મિત્રો તમારે એને આ રીતના પૂરેપૂરો ખસેડી દેવાનું છે. 20 જેટલો રાખવાનો રહેશે. તો મિત્રો તમારા પાછળનો કલર જતો રહેશે એના માટે. તો મિત્રો ત્યાર પછી તમારે ખરા નિશાની કરી દેવાની છે અને પાછળ જઈ અને મિત્રો તમારે જે શેડોનો ઓપ્શન છે એ તમારે ઇનેબલ કરવાનું રહેશે મિત્રો. તો જોઈ લો મિત્રો, આ રીતના ઇનેબલ કરી ખરા નિશાની કરી લેવાની છે. અને મિત્રો તમારે જે સાઇડમાં ક્લિક કરી દેવાનું છે અહીં, તો મિત્રો તમારું આ રીતનું પેજ થઈ જશે મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે જે ટેક્સ્ટ છે મિત્રો એની પર આપણે ક્લિક કરવાનું છે. અને મિત્રો તમારે એ વાળા ઓપ્શનમાં જઈ અને મિત્રો તમારે પહેલા નંબરનું એડિટનું ઓપ્શન છે પેન્સિલવાળો, એમાં ક્લિક કરી અને અહીં મિત્રો તમારું નામ લખી લેવાનું છે. જેમ કે મિત્રો મારું નામ કિશન છે, તો મિત્રો હું કિશન લખી લઉં છું. તો જો મિત્રો આ રીતના તમારે લખવાનું છે, ઓકે કરી અને મિત્રો તમારે આને પણ રોલઆઉટ કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો તમારે જે અહીં પકડીને આ રીતના રોલઆઉટ કરી દેવાનું છે. તો જો મિત્રો આ રીતના રોલઆઉટ કરી અને મિત્રો અહીં પકડવાનું છે, અહીં પકડીને આ રીતના ખેંચી અને મિત્રો તમારે અહીં લાવીને મૂકવાનું રહેશે મિત્રો. તો જો મિત્રો તમારે આ રીતના મૂકી દેવાનું છે અને મિત્રો તમારે આ રીતના પાછળ ખેંચવાનું છે. અને મિત્રો તમારે અહીંથી ફોન્ટમાં જવાનું છે. ફોન્ટમાં જઈ અને મિત્રો ત્યાર પછી તમારે જે મિત્રો ફોન્ટ આમાંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો. તો મિત્રો તમારે આમાંથી ગમે તે ફોન્ટ એક સિલેક્ટ કરી લેવાનો છે. તો મિત્રો હું જે મારો ફોન્ટ છે મિત્રો હું જે સિલેક્ટ કરી લઉં છું. તો મિત્રો તમને જે એ ફોન્ટ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, જે આ રીતનો. અને ત્યાર પછી ઓકે કરી દેવાનું છે. અને મિત્રો આ રીતના મૂકી અને પાછળ તમારે જે આ ઓપ્શન છે શેડવાળું એ તમારે ઇનેબલ કરી દેવાનું છે અને ખરા નિશાની કરી અને મિત્રો તમારે સાઇડમાં ક્લિક કરી પૂરું બેક આવી જવાનું છે. મિત્રો તમારો આ રીતનું પેજ જોવા મળશે મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે જે આ કિશન લખેલું છે મિત્રો એની પર આપણે ક્લિક કરી અને આપણે કોપી કરવાનું રહેશે. કોપી કરી અને મિત્રો તમારે એડિટમાં જવાનું છે. અને મિત્રો તમારે ત્યાર પછી તમારે જે એડિટ લખી લેવાનું છે મિત્રો. તો જો મિત્રો તમારે આ રીતના એડિટ લખવાનું રહેશે મિત્રો અને તમારે ઓકે કરી દેવાનું છે. અને મિત્રો તમારે આ અહીં નીચે લાવી અને મૂકવાનું રહેશે મિત્રો. અને તમારે જે એડિટ લખેલું છે એ મિત્રો તમારે આ રીતના છૂટું છૂટું કરવાનું રહેશે મિત્રો. વચ્ચેથી મિત્રો તમારે જગ્યા પાડી દેવાની છે અને ત્યાર પછી ઓકે કરી દેવાનું છે. અને મિત્રો ત્યાર પછી તમારે જે આને આ રીતના નાનું કરવાનું રહેશે મિત્રો. અને તમારે આ રીતના નીચે ખેંચી કલરમાં જવાનું છે. કલર મિત્રો આપણે પીળો રાખવાનો રહેશે. અને ત્યાર પછી ખરા નિશાની કરી દઈ અને મિત્રો તમારે પાછું અહીંથી ફોન્ટમાં જવાનું છે. ફોન્ટમાં જઈ અને મિત્રો તમારે જે આ રીતના મિત્રો તમને ફોન્ટ જોવા મળશે મિત્રો. તો મિત્રો તમારે જે આ રીતનો ગમે તે ફોન્ટ લઈ લેવાનો છે. તો મિત્રો હું તમને બતાવી દઉં છું. તો મિત્રો ત્યાર પછી તમારે જે આ રીતનો છે મિત્રો એમ વાળો ફોન્ટ છે એ તમારે એડ કરી અને ઓકે કરવાનું રહેશે મિત્રો. તો જો મિત્રો તમારે આ રીતના નીચે મૂકી દેવાનો છે ફોન્ટને. અને મિત્રો ત્યાર પછી તમારે પાછું ટેક્સ્ટમાં ક્લિક કરવાનું છે મિત્રો. ટેક્સ્ટમાં ક્લિક કરી એડિટમાં જવાનું છે મિત્રો. આ રીતના જોઈ લો અને આ બધું આપણે કાઢી નાખવાનું છે મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે જે અહીં લખવાનું છે મિત્રો, જે આ રીતના ટેટસ અને પછી તમારે કિંગ લખવાનું છે. તો મિત્રો એ પણ તમારે જે આ રીતના છૂટું છૂટું પાડી અને લખવાનું રહેશે મિત્રો. તો ટેટુસ અને પછી તમારે કિંગ કરી દેવાનું છે. આ રીતના મિત્રો તમારે કિંગ લખી લઈ અને મિત્રો ત્યાર પછી તમારે ઓકે કરવાનું છે. ઓકે કરી અને મિત્રો અહીંથી તમારે રોલઆઉટ કરવાનું રહેશે મિત્રો. તો જો મિત્રો આ રીતના તમારે રોલઆઉટ કરી અને મિત્રો તમારે જે આ રીતના નાનું કરી અને અહીં લાવીને મૂકવાનું રહેશે મિત્રો. તો જો મિત્રો આ રીતના મૂકી અને મિત્રો તમારે ફોન્ટમાં જવાનું છે. ફોન્ટમાં જઈ અને મિત્રો તમારે જેમ કે મિત્રો આ રીતના ખેંચવાનું રહેશે મિત્રો.
તો મિત્રો ત્યાર પછી તમારે જે આ ફોન્ટ લેવાનો રહેશે મિત્રો, જે બી ને નીચે છે મિત્રો, એ તમારે ફોન્ટ લઈ અને મિત્રો તમારે ઓકે કરી દેવાનું છે. ઓકે કરી અને મિત્રો ત્યાર પછી તમારે જે મિત્રો તમારા કલરમાં જવાનું છે. કલરમાં જઈ અને મિત્રો તમારે કિંગ ઉપર આ રીતના ખેંચી દેવાનું છે. જોઈ લો તો મિત્રો તમારે આ રીતના કિંગ ઉપર ખેંચવાનું રહેશે મિત્રો. અને મિત્રો આ રીતના ખેંચી અને કલર મિત્રો આપણે તમારે લીલો કલર રાખવાનો રહેશે મિત્રો. તો મિત્રો તમારે આ રીતના ખેંચી લેવાનું છે પૂરેપૂરું. અને મિત્રો તમારે લીલો કલર અહીંથી લઈ લેવાનો છે, આ સાઈડમાં ખેંચી ઓકે કરીને લીલો કલર થઈ જશે મિત્રો. તો જો મિત્રો તૈયાર હોય તમારે ખરા નિશાની કરી અને મિત્રો તમારે સાઈડમાં ક્લિક કરી દેવાની છે મિત્રો. તો જો મિત્રો તમારું આ રીતનું છે, મિત્રો તમારે જે કિંગવાળું છે એ તમારે અહીં લાવીને મૂકી દેવાનું છે. તો જો મિત્રો આ રીતના તમારે મૂકવાનું રહેશે અને અહીં મૂકવું હોય તો મિત્રો પણ ચાલશે મિત્રો. તો મિત્રો તમારે આ રીતના મૂકી અને મિત્રો તમારે અહીં આવવાનું છે જે ત્રીજા નંબરના ઓપ્શનમાં, અને ઇમ્પોર્ટમાં જઈ અને મિત્રો ત્યાર પછી તમારે જે આ રીતની એક પટ્ટી લેવાની રહેશે અને ખરા નિશાની કરી અને મિત્રો તમારે અહીં મિત્રો ઇરેજ કલરમાં જઈ આ રીતના ઇનેબલ કરી દેવાનું છે મિત્રો. તો જો મિત્રો ઇનેબલ કરી અને મિત્રો આપણે ખાલી રોલેટ કરવાની રહેશે મિત્રો. તો જો મિત્રો આ રીતના રોલેટ કરી અને મિત્રો તમારે અહીં લાવીને મૂકવાની રહેશે. તો મિત્રો આ રીતના મૂકી અને સાઈડમાં ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો તમારે જે ઇરેજ કલરમાં મિત્રો જે નીચેનો કલર હટાવવા આ લાઈનને મિત્રો તમારે જેમ કે 20 જેવી કરી દેવાની છે મિત્રો. પહેલી લાઈન આપણે કાંઈ નથી કરવાનું છે, જે બીજા નંબરની છે એને તમારે 20 જેટલું કરી અને ખરા નિશાની કરી દેવાની છે મિત્રો. તો જો મિત્રો તમારું આ રીતનું પેજ થઈ જશે. તો મિત્રો ત્યાર પછી તમારે આ રીતના ઇનેબલ કરવાનું છે. અને મિત્રો કલર તમારે વ્હાઈટ રાખવાનો રહેશે મિત્રો. તો મિત્રો જોઈ લો તમારે આ રીતના કલર મિત્રો તમારે વ્હાઈટ ના થાય તો મિત્રો તો પણ આપણે ચાલશે મિત્રો આ રીતના. તો મિત્રો ત્યાર પછી પાછું તમારે ઇનપુટમાં જઈ અને મિત્રો સૌથી પહેલાં તો તમારે જે ઇન્સ્ટાગ્રામવાળું છે એ તમારે લેવાનું છે. અને મિત્રો તમારે જે આ ગોળ ઓપ્શન છે એમાં તમારે ક્લિક કરી અને મિત્રો આ રીતના નાનું કરી અને મિત્રો તમારે સેટ કરવાનું રહેશે મિત્રો. તો જો મિત્રો તમારે આ રીતના સેટ કરી અને ખરા નિશાની કરી અહીંથી મિત્રો તમારે સ્ટોકવાળો ઓપ્શન ઇનેબલ કરવાનું રહેશે. અને મિત્રો તમારે નીચેની સાઈડ ખેંચી લેવાનું છે. તો જો મિત્રો તમારે આ રીતના જે મિત્રો પૂરું નાનું કરવાનું રહેશે મિત્રો, તો આ રીતના રોલેટ કરી દેવાનું છે આને પણ આ રીતના રોલેટ કરી અને મિત્રો તમારે જે નીચેની સાઈડ લાવી અને મિત્રો મૂકવાનું રહેશે મિત્રો. અને મિત્રો ત્યાર પછી તમારે જે મિત્રો ટેક્સ્ટમાં જવાનું છે અને મિત્રો તમારે અહીં એડિટમાં જઈ અને મિત્રો તમારું જે નામ હોય ઇન્સ્ટાગ્રામમાં એ તમારે લખી લેવાનું છે. મિત્રો હું લખી લઉં છું મિત્રો. તો મિત્રો મારે જે આ રીતના છે મિત્રો હું તમને બતાવી દઉં છું, મિસ્ટર અને પછી તમારે જે આ રીતના બે ત્રણ ટપકા હોય છે અને મિત્રો તમારે કેડી કે અને પછી તમારે AK47 છે મારે. તો મિત્રો તમારે જે ઇન્સ્ટાગ્રામની આઈડી લખી લેવાની છે અને ઓકે કરી અને મિત્રો તમારે જે આ રીતના રોલેટ કરી અને મિત્રો એની નજીક આપણે મૂકી દેવાની છે. અને મિત્રો તમારા ફોન્ટમાં જવાનું છે, ફોન્ટમાં જઈ અને મિત્રો તમારે જે ફોન્ટ છે પહેલાંનો એ તમારે લઈ લેવાનું છે. અને મિત્રો તમારે નાનું કરી દેવાનું છે મિત્રો આ રીતના. અને મિત્રો આને પણ તમારે આ રીતના સરખું રોલેટ કરી દેવાનું છે. અને મિત્રો આને પણ આપણે નાનું કરવાનું રહેશે મિત્રો. તો જો મિત્રો તમારે આ રીતના નાનું કરી અને મિત્રો તમારે અહીં લાવીને મૂકી દેવાનું છે. તો જો મિત્રો તમારે આ રીતના મૂકવાનું રહેશે અને ત્યાર પછી પાછું તમારે ઇનપુટમાં જઈ અને ટેલિગ્રામવાળો લેવાનું રહેશે. તો મિત્રો ટેલિગ્રામવાળા જઈ ગોળમાં જવું અને મિત્રો તમારે આ રીતના સેટ કરી અને મિત્રો તમારે મૂકવાનું રહેશે. ખરા નિશાની કરી અહીંથી તમારે જે શેડો ઓપ્શન ઇનેબલ કરી દેવાનું છે અને મિત્રો તમારે નાનું કરી અને મિત્રો ઇન્સ્ટાગ્રામ જેટલું કરી દેવાનું છે. તો જો મિત્રો તમારે આ રીતના નાનું આખું કરી દઈ અને મિત્રો તમારે અહીં આવી જવાનું છે અને અહીંથી તમારે રોલેટ કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો જોઈ લો ટેલિગ્રામમાં પણ તમારે આ રીતના નાનું કરી અને મિત્રો આ રીતના મૂકી દેવાનું છે. અને મિત્રો ત્યાર પછી તમારે AK47 લખેલું છે એ રીતના ટેક્સ ઉપર ક્લિક કરી અહીંથી પહેલાં ઓપ્શનમાં આવી જવાનું છે. આ ઓપ્શનમાં આવી કોપી કરી અને મિત્રો તમારા ટેલિગ્રામમાં જે નામ હોય એ તમારે લખી લેવાનું છે. તો મિત્રો મારું નામ જેમ કે KDK એડિટિંગ એમ લખેલું છે મારે ટેલિગ્રામમાં. તો મિત્રો આ રીતના લખી ઓકે કરી દેવાનું છે અને મિત્રો અહીં નજીક લાવી અને મિત્રો તમારે મૂકી દેવાનું છે. તો જો મિત્રો તમારે આ રીતના જે છે એ તમારે લખી લેવાનું છે મિત્રો અને પછી તમારે સેટ કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે જે આ રીતના સ્ટેટસ બની જાય એટલે મિત્રો જેમ કે મિત્રો તમારે આ રીતના લોગો બની જાય એટલે મિત્રો તમારે અહીં ક્લિક કરી અને સેવ ટુ ગેલેરી કરવાનું રહેશે મિત્રો. તો જો મિત્રો આ રીતના સેવ ટુ ગેલેરી કરી લેવાનું છે તો મિત્રો તમારો આ રીતનો જે લોગો છે એ તમારો બની જશે મિત્રો. તો મિત્રો તમને જે વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો મિત્રો આપણે બીજા વિડીયો